શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાના મામલે ડેલ્ટા સ્કૂલના 6 શિક્ષકો સામે ફરિયાદ થઈ. મળતી માહિતી પ્રમાણે ધ્રોજ પોલીસ સ્ટેશનમાં સ્કૂલના 6 શિક્ષકો વિરુદ્ધ વિદ્યાર્થીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ધ્રોજ તાલુકાના સોલ નજીક આવેલા ડેલ્ટા સ્કૂલ નામની ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકોએ ઢોર માર મારતા સનસનાટી ફેલાઈ ગઈ. હોળીના દિવસે વિદ્યાર્થીઓ અંદરોઅંદર મસ્તી કરી રહ્યા હોય ત્યારે આ બાબતે ઉશ્કેરાયેલ શાળાના 6 જેટલા શિક્ષકો દર્શન નામના વિદ્યાર્થી પર તૂટી પડ્યા અને તેને ઢોર માર માર્યો. આ વિશે વધુ વાતચીત કરવા રવિ બુદ્ધદેવ જોડાઈ ગયા છે. રવિ, વાત કરવામાં આવે તો ધ્રોજ પોલીસ સ્ટેશનમાં 6 શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, શું માહિતી? ચોક્કસથી હું જોઈ આપને વાત કરીશ. આ ગઈકાલે સામે આવેલો આ સમગ્ર મામલો છે જે શિક્ષણ જગતને લાંછન લગાડે તેવો પણ કહી શકાય તેવો મામલો છે કે જામનગરથી થોડે દૂર આવેલું ધ્રોલ તાલુકાનું સોયલ ગામ છે, ત્યાં ડેલ્ટા શાળા નામની ખાનગી શાળા આવેલી છે. આ શાળાના સંચાલકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ વચ્ચે જે હોળીના દિવસે વિદ્યાર્થીઓ એકબીજાની મસ્કરી કરી રહ્યા હતા તે દરમિયાન ઉશ્કેરાયેલા 6 જેટલા શિક્ષકો એક વિદ્યાર્થીને ઢોર માર મારવાનો મામલો છે તે ગઈકાલે વાલીઓને સામે આવ્યા બાદ વાલીઓ છે તે વિદ્યાર્થીને લઈ અને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને જ્યાં તેઓએ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે ગઈકાલે આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા આ વિદ્યાર્થી દ્વારા ડેલ્ટા સ્કૂલના 6 શિક્ષકો સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાં જ્યુવેનાઇલ જસ્ટિસ ફોર ચિલ્ડ્રનને ધ્યાનથી મારી નાખવાની ધમકી અને હુમલા સહિતની કલમ હેઠળ 6 શિક્ષકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલો છે જે તેને લઈને શિક્ષણ જગત પણ આ મામલે સમગ્ર ખળભળાટ મચી જવા પામ્યો છે. જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર રવિ.